નાના બાળકોમાં અને યુવાનોમાં હાર્ટ એટેક આવી રહ્યા છે એના માટેની કમિટીની નિમણૂક કરવી પડી કે હાર્ટ એટેકનું કારણ શું આપણે ગોતવું પડશે હવે એનું સોલ્યુશન શું કરવું એના બહુ સ્પષ્ટ સરળતાથી જવાબ છું આ સીધું જ આચરણમાં મૂકી દેજો તમે એટલે એનું સોલ્યુશન થઈ જશે પુષ્પો ભગવાનનું ભજન કરતાં કરતાં જાય ઓછી થોડીક પીડા થાય થોડીક દુઃખ થાય બાપુની આશીર્વાદ લઈ અને એક વેદ તરીકે આપણા શરીરના સ્વાસ્થ્યમાં થોડા ઘણા હું અભિવૃદ્ધિ કરી શકું આ બાપુના દિવ્ય સેવા યજ્ઞમાં આહુતિનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ મારું પરમ સૌભાગ્ય સમજુ છું અને આ સ્તુતિ સમર્પિત કરી અને પ્રારંભ કરું છું

રતિદાન જઘાનમ યો પૂર્વવેદ્યાય નમો સ્તુતસ્મે સર્વે સ્તુ તસ્મુ સુખિન સંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ ઓમ શાંતિ શાંતિ આપ સૌ ઈશ્વર અભિમુખ અને પરમ તત્વની પ્રાપ્તિના અનુરાગી શ્રદ્ધા ધરાવનારા પવિત્ર લોકોના દર્શન અને બાપુના સાનિધ્યમાં મને આયુર્વેદના વેદ તરીકે આજે આપની જે કાંઈ સમસ્યા કે દુઃખ હોય એ થોડું ઘણી દૂર કરવાનો નિમિત્ત બનીને અવસર પ્રાપ્ત થયો બદલ બાપુના ચરણોમાં વંદન કરું છું અને આપ સૌની ભક્તિ શ્રદ્ધા વિશ્વાસને ચરણોમાં પ્રણામ કરું છું પાંચથી સાત મિનિટમાં મારાથી જેટલું શક્ય થાય એટલું આપની સમસ્યા ઓછામાં ઓછી આવે એવો પ્રયાસ અને પ્રયત્ન કરું છું ઘણા બધા લોકો પુસ્તા માગતા હશે એટલા બધા દર્દી આવે સારું કઈ રીતે થાય શું તમે કરતા હશો તો જે ઋષિઓ પરંપરા બતાવી છે પરંપરા પ્રમાણે કંઈ નવીનું નથી કરતો પણ મુખ્યનો આધાર સ્તંભ છે કાશ્યપ ઋષિનું સૂત્ર બાપુ તસ્માત બી આહારો મહાભેષજ્ય મુચ્ચતે જે વૈદ્ય અથવા જે વ્યક્તિ આહારને જ ઔષધ બનાવી લે એ એ જ મહાન ભેષજ્ય છે તો ત્યાં કેન્સર હોય ડાયાબિટીસ હોય બીપી હોય હૃદયરોગ હોય કોલેસ્ટ્રોલ હોય થાઇરોઇડ હોય અલગ અલગ વારે હોય પણ પહેલાં કોઈને ડાયરેક્ટ ટ્રીટમેન્ટ આપતા નથી પહેલાં ભગવાનનું આહવાન કરી ધન્વંતરી ભગવાનની આરતી કરી અને પછી બધા લોકોને એક સાથે રોગ શું છે ને ક્યાંથી આવ્યો એ સમજાવીને પછી સારવાર આપવામાં આવે એટલે વ્યક્તિ ખુદ કેપેબલ થાય ત્યારે શાહ સાહેબે બહુ સરસ મજાનું દવા આપ્યું કે સિંહને સ્ટેન્ટ મૂકવો પડ્યો અને ડમરાને ડાયાબિટીસ થઈ ગયો હમણાં દુઃખની બાબત એ છે કે ગુજરાત સરકારે નાના બાળકોમાં અને યુવાનોમાં હાર્ટ એટેક આવી રહ્યા છે એના માટેની કમિટીની નિમણૂક કરવી પડી કે હાર્ટ એટેકનું કારણ શું આપણે ગોતવું પડશે ત્યારે બહુ દુઃખની બાબત એ છે કે અત્યારે લાખો માતાઓના છેથાના સિંદૂર અને ચાંદલો ભૂંસાઈ રહ્યો છે લાખો માતાઓ આ બધા રોગોના કારણે વિધવા બની રહી છે ત્યારે આપણે એને બચાવવા માટે ઘણા બધા પોઈન્ટ છે પણ અષ્ટાંગ હૃદયનો પહેલીવારે બાપુના સાનિધ્યમય શ્લોક બોલ્યો હતો બીજી વાર આજે રિપીટ કરું છું ઋષિ વાઘભટ્ટે નિદાસ્તાન અધ્યાય બારમાં પ્રથમ શ્લોક આપ્યો હજારો દર્દી જોયા એમને સારા કર્યા મને આ પાંચ કારણથી ઉપર કોઈ કારણ સમજાતું નથી એક કારણ છે છઠ્ઠું એડ કરીશ પણ પાંચ રોગા સર્વે મંદેગ્નો સુતરામ ઉદરાણીતું અજીરણે મલીને અન્ને જાયન તે મલ સંચયા અહીંયા જેટલા લોકો બેઠા એને શરીરમાં ભાવથી ઉપર જઈને પરમાત્માની ભક્તિ માટે શરીરને સારું રાખવા માટે ચિત્તમાં આવ્યા વાત લેવાની છે ત્યારે પહેલું દરેકે પેરામીટર કરવાનું છે શું કરવાનું છે પોતાની પાચન શક્તિને પાવરફુલ રાખવાની છે રોગા સર્વે એની નિશાની એ સેક સવારમાં જાગીને બે જ મિનિટમાં ઝાડો સાફ આવવું જોઈએ જો બે મિનિટમાં ઝાડો સાફ ન આવતો તો એલર્ટ બની જાવ ભવિષ્યમાં મોટી બીમારી આવશે બીજી વસ્તુ સુતરામ ઉદરાણીતું માથું ઠંડુ રહેવું જોઈએ પગ ગરમ રહેવો જોઈએ છાતી બાર પેટ આવવું જોઈએ પહેલી વાર જ્યારે બાપુની સમક્ષ વાત કરી બાપુએ તરત જ ધોળાવીરા કથામાં વાત યાદ કરી હતી અને વાસણભાઈને હાસ્યમાં કીધું હતું કે માથું ઠંડુ રહેવું જોઈએ પગ ગરમ રહેવા જોઈએ છાતી બાર પેટ ન હોવું જોઈએ મગજ શાંત પગ પરિશ્રમશીલ અને અહીંથી સીધું રહેવું જાય જેટલા લોકો બેઠા એને ટેસ્ટ કરવાનો છે ચટ્ટાર બેસી જાવ બધા આપણે ટેસ્ટિંગ ચાલો મારું આ છાતીનું હાડકું છે અહીંથી આમ કરું છું જો આ ચાર આંગળ અંદર છે ચાલો બધા ટેસ્ટ કરો જેટલા ને બાર હોય બધા ઊંચો કરો ઓકે ચાલો નીચે હવે તમે બધા આજે મગજમાં ગાંઠ બાંધી ગયો તમે બીમાર છો તમે તમે બીમાર બીમાર છો છો હવે તમારે પેટ અંદર લેવાનું છે એના માટે શું કરવાનું નેક્સ્ટમાં આવશે ત્રીજો રિપોર્ટ અજીણ એટલે એસિડિટી ગેસ અને કબજીયાત વાવાઝોડું આવે પણ ઝાડું આખું હલી જાય ક્યાંય રિપોર્ટમાં વાયુ ન આવે સીટી સ્કેન એમઆરઆઈ પેટ સ્કેન એન્જિયોગ્રાફી એક પણ રિપોર્ટમાં વાયુ ન આવે અચાનક ક્યારે હાર્ટ એટેક આવતો નથી પહેલાં અપાન વાયુ બગડે પછી પ્રાણ બગડે સમાન બગડે પછી હૃદય બસ્તીને શીર ત્રણ મર્મ બગડે અને પછી એટેક આવે આપણે વાયુ નથી જોતા એટલે આપણે કહીએ અચાનક એટેક આવ્યો અચાનક એટેક આવ્યો નથી દરેક રોગનું મૂળ છે વાયુ પિત્તમ પંગુ કફમ પંગુ પંગવો મલદાતવ વાયુના યત્ર ગચ્છતી તત્ર વર્ષથી મેઘવત એટલે એસિડિટી ગેસ કબજિયાત કોઈને હોય તો એલર્ટથી જઈને મટાડવું પડશે ચોથું મલીને અન્ય ઝહેરયુક્ત ખોરાક આજથી પચાસ વર્ષ પહેલાં બધા રોગો ઓછા હતા અને અત્યારે રોગ વધ્યા છે એનું સીધું સાદું સરળ કારણ છે આપણા વડીલો બુદ્ધિ વગરના હતા કારણ કે દેશી બાજરાનો રોટલો ખાતા હતા દેશી બાજરો એ ચાર મહિને પાકતો તો એટલે એ લોકો હો વર્ષે પાકતા હતા એટલે વૃદ્ધ થતા હતા આપણે બધા હોશિયાર થઈ ગયા આપણે બધા હાઈબ્રિડ બાજરોને હાઈબ્રિડ ખાવા માંડ્યા એટલે એ ત્રણ અઢી ત્રણ મહિને પાકે એટલે આપણે પચાસ વર્ષમાં પાકવા મળ્યા ફરીવાર આપણે આપણું આયુષ્ય વધારું હશે તો પ્રાકૃતિક દેશી ભોજન તરફ જવું જોઈએ બાજરો દેશી ઘઉં દેશી ગાય દેશી દૂધ દેશી દવા દેશી જેટલું થાય એટલું દેશીનો પ્રયાસ કરવો પડશે છેલ્લું છે મલ સંશય ઝાડો પેશ્યા પરસેવો અને માતાઓ બહેનોમાં માસિક ધર્મના માધ્યમથી શરીરનો કચરો બહાર નીકળવો જરૂરી છે જો આપણે કચરો આ સમયાંતરે બહાર નથી કાઢતા તો આપણે બીમાર પડીએ છીએ આ ચાર કારણ અને પાંચમું કારણ જે સ્તુતિ કરી રાગાદી રોગાન સતતાન અનુસક્તાન અશેષ પ્રસુતાન અશૈષા ઔત્સુક્ય આસક્તિ મોહા દાન જગાનમ યો પૂર્વ વૈદ્યાય નમોસ્તુત હશે આ દરેક રોગનો નાશ કરનાર આ માનસિક રજો અને તમોગુણ જે છે એ રોગનું મુખ્ય કારણ છે અને એના વેદ અહીંયા બેઠા છે એમના ચરણોમાં ફરીવાર વંદન કરું છું આ દવા અમારી પાસે નથી હોતી એ દવા અહીંયા છે એટલે આજે મને કથામાં બાપુની કથા ઘણીવાર જોઈતી પણ આજે પહેલીવાર એ ઉર્જાનો અનુભવ કર્યો ત્યારે મને લાગ્યું કે મારે ભણી કથામાં મોડું થઈ ગયું પણ એક વેદના જવાબદારી કારણે આવી ન શક્યો પણ આજે બહુ મોટી ટ્રીટમેન્ટ થઈ રહી છે બહુ મોટી ટ્રીટમેન્ટ એવું મને આજે કથામાં ફિલિંગ થયું તો બહુ મોટી ટ્રીટમેન્ટ સમાજ નકર કેટલાય લોકો હાર્ટ એટેક બીપી ડાયાબિટીસથી મૃત્યુ પામે ત્યારે આ પાંચ કારણ છે હવે એનું સોલ્યુશન શું કરવું એના બહુ સ્પષ્ટ સરળતાથી જવાબ આપું છું આ સીધું જ આચરણમાં મૂકી દેજો તમે એટલે એનું સોલ્યુશન થઈ જશે સૌથી પહેલું પાણીને ખાવું અને ભોજનને પીવું પાણીને ખાવું ભોજનને પીવું આજથી જેટલા લોકો બેઠા ધર્મના કામમાં ઢીલ ને આજે હાંસથી તે જમવા બેસો ત્યારે ભગવાનને યાદ કરી એક મંત્ર બોલવાનો જીભને કહેવાનું બેન બત્રીસ વાર દાંતને કહેવાનું ભાઈ બત્રીસ વાર ચાવવાનું છે એક મહિનો બે મહિનો સદે યાદ કરશો એટલે આ ટેવ પડી જશે આ ટેવ પડશે એટલે આમાં જેનું જેનું પેટ બારસી કાલે વજન કાંટો કરી લેજો એક મહિનાનો ઓછામાં ઓછો દોઢથી અઢી કિલો વજન તમારો ઘટેલો હશે એક જ ટેવથી લોકો રહે વજન ઘટી જાય જમવાનું ચાલુ કરે ડબલ વધી જાય અંદરની સિસ્ટમ સુધારતા નથી એટલે પર્મનન્ટ સોલ્યુશન થતું નથી આ પહેલી પાચનશક્તિ સુધારવાનો સરળ રસ્તો પાણીને પાંચ વાર દસ વાર પંદર વાર વીસ વાર જેટલું થાય એટલું ચાવી ચાવીને લેવાનું અને ભોજનને પીવું પાણીને ખાવું ભોજને પીવું બત્રીસ વાર હલાવવાનું મનુષ્યના લાળમાં અમૃત તત્વ છે પણ સમુદ્ર મંથન કરતા નથી એટલે અમૃતની પ્રાપ્તિ આપને થતી નથી પછીનો ઈલાજ એન્જિનમાં ઓઇલ સારો હોય તો એન્જિનના સ્પેરપાર્ટ સારા રહે એન્જિનની એવરેજ સારી રહે ને એન્જિન ધુવાડા ન કાઢે હાર્ટ એટેક આવો ને પેરાલિસિસ થવું એ એન્જિન ધુવાડા અને કેન્સર થવું એટલે એન્જિનમાં પંચર પડી ગયું હાંધા ઘસાઈ જવાય એ એન્જિન ચોંટી ગયું એના સ્પેરપાર્ટ ઘસાઈ ગયા અને એવરેજ ઘટવી એટલે આયુષ્ય ઘટવી આયુર્વેદની દ્રષ્ટિએ વઘારમાન મોણમાં ઉત્તમ હોય તો દેશી ગાઉ માતાનું વલોણાનું ઘી છે એ ન હોય તો કાળા તલ એ ન હોય તો પૂરબિયા તલને બાકી તલનું તેલ કાંઈ ન હોય તો છેલી બાકી આયુર્વેદમાં નથી પણ દેશી ઘાણીનું સિંગ તેલ કેમ કારણ કે અત્યારે આપણે રિફાઈન્ડ અને ડબલ રિફાઇન્ડ તેલ ખાઈ રહ્યા છે એના કારણે એના ફેટી એસિડ અને પ્રોટીન્સ બધા ખેંચાઈ જાય એટલે આખી જાન તૈયાર થાય પણ વરાજા ન હોય તો વરાજા વગરનું જાન જેવા તેલ ખાઈ છે એટલે આપણા સ્પેરપાર્ટ ઘસાઈ ગયા આપણે તેલ બદલાવતા નથી આપણે સાંધો બદલાવા જાય છે મારી પાસે કોઈ પણ દર્દી ઘસારવાના આવે ને એટલે પહેલાં હું કહું કે તલના તેલની વ્યવસ્થા હોય તો જ મારી પાસે દવા લેજો અને એ લે એટલે પચાસથી સાઠ ટકા તો એમનામ સારું થઈ જાય તેલ બદલાવ આપ સૌને મારી પ્રાર્થના છે અત્યારે જે હાર્ટ એટેકને પેરાલિસિસના રોગ વધ્યા છે તમારામાંથી જેનું કોલેસ્ટ્રોલ વધારે હોય ખાલી તમે સાયન્ટિફિક ડેટા માગતો તો ડેટાના સ્વરૂપમાં આપું તમે કાલે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરી નાખો ખાલી દેશી ઘાણીનું તલનું તેલ અને ગાયનું શુદ્ધગી ચાલુ કરો છ મહિનામાં નેવું ટકાનું લિપિડ પ્રોફાઇલ નોર્મલ હશે આ તાકાત છે આપણા ઋષિઓના વિજ્ઞાની તસ્માત ભીષક ભી આહારો મહાભીડ તેલ તેલ નહીં પછીનું કારણ છે અનાજ અનાજમાં ચેન્જીસ કરવાની જરૂર છે ઘઉં લ્યો તો એક વર્ષ જૂના ચોખા લ્યો તો કર્યા વગરના એની કરતા શાસ્ત્રમાં કીધું છે ઉત્તમ શ્રેષ્ઠ જવ બારલી જવ ત્રણ ભાગ જવ અને એક ભાગ મગ અને બે થી પાંચ ટકા આમળા ઉત્તમમાં ઉત્તમ થાય આ શાસ્ત્ર ચરક સંહિતામાં અત્યારના જે રોગો છે ડાયાબિટીસ બીપી હૃદયરો કોલેસ્ટ્રોલ થાઈરોડ ક્ષમતાને અટકાવવા માટેનો બહુ શ્રેષ્ઠ ઉપાય છે ત્રણ ભાગ જવ એક ભાગ મગ અને બે થી પાંચ ટકા આમળા જો જરૂર આવશ્યક લાગે તો આનાથી એડવાન્સ જવું હોય તો ઝાર અને પછી બાજરો ઘઉં ચોખાની જગ્યાએ લેવાય તો એક વર્ષ જૂના પણ એ શક્ય નથી પણ નાનો તો ખાલી ફેરફાર ઘઉં ચોખાની જગ્યાએ જવ જુવાર અને બાજરો એટલે ઘણું બધું હેલ્થની અંદર સુધારા આવશે અને થોડું દસથી થી પંદર ટકા મિલેટ્સને પણ શુદ્ર ધાન્યને પણ સ્થાન આપવું જોઈએ પછીનું સૌથી અગત્યનું કારણ છે રોગ માટેનું એ ભારત માટે છે ચા આપણા શાસ્ત્રમાં સવારે નૈના કોઠે રસાયણ લેવાનું કીધેલું છે રસાયણ એટલે શરીરમાંથી કચરો બધો બહાર કાઢે શરીરને નવું બનાવે અને એનો સત્વગુણ વધારે આધ્યાત્મિકમાં મદદ કરે રસાયણ એમ મહિનામ દેવાનામ અમૃતમ યથા સુધૈવ ઉત્તમમ નાગાનામ ભેષજ્યમ ઈદમસ્તુ ઋષિઓ માટે રસાયણ હોય જે આધ્યાત્મિક પથ પર ચાલનારા લોકોએ પ્રાતઃ જાગી અને રસાયણ લેવું જોઈએ ત્યારે અશ્વિનીકુમાર ભગવાને ચવન ઋષિની સાધના માટે ચવનપ્રાસ બનાવીને આપ્યો હતો એનું મુખ્ય કન્ટેન હતું આંબળા આપણે બધું ન કરી શકીએ ચરક સંહિતામાં રસાયણ પાદ પહેલો આપ્યો છે અભિયા આમલકી રસાયણ પાદ એક મારા ખીચામાં બે ચોવીસ કલાક હોય ગમે ત્યારે જો આ આંબળાના કટકા છે અને હરડે છે કારણ કે પ્રશસ્તામ ઔષધિમ ધાર્ય દિવ્ય ઔષધિ આપણી આસપાસ હોવી જોઈએ આટલું બધું આપને ખબર ન પડે ખાલી બે જ મેડિસિન યાદ રાખો એક હરડે અને એક આંબળા આ બંને દિવ્ય રસાયણ છે અમૃતરૂપી રસાયણ છે તો એને કઈ રીતે ઉપયોગ કરવાનો આંબળાને અત્યારે બજારમાં ચાલુ થઈ ગઈ કાચા આવશેનો ઉપયોગ ન કરતા એક મહિના જાન્યુઆરી પછી પરફેક્ટ આવશે આંબળાને કટિંગ કરીને સુકવણી કરીને રાખવાનો એનો પાવડર કરીને લેવાનો અને જેમાં આમાં પચાસ વર્ષથી ઉપર ચાલીસ વર્ષથી ઉપરની ઉંમર છે એ લોકોએ તો કાંઈ વિચારવાનું જ નહીં ગળો ગોખરૂન આમળા રસાયણ ચૂર્ણ રેગ્યુલર એક ચમચી ચાલુ કરી દેવાનું શરીર પણ સારું રહેશે મનની અંદર સત્વગુણ પણ વધશે જમ્યા પછી હરડે જેમ્યા પછી હરડે પાચન સુધારવાનું ખૂબ કામ કરે અત્યારે નેવું ટકાની એસિડિટી ગેસ કબજિયાતની ક્યાંક ને ક્યાંક તકલીફ હોય તમે ખાલી અઠવાડિયે જમ્યા પછી હરડે લઈને જુઓ તમને એકદમ નવી એનર્જી આવશે જબરજસ્ત ફાયદો થશે આ બે દિવ્ય રસાયણ છે આ રસાયણો આપણે બધા લેવા જોઈએ ભૂલીને આપણે સવારે નૈણા કોઠે ચા લેવાનું ચાલુ કર્યું આપણા દેશમાં અંગ્રેજો આવ્યા એ પહેલાં કોઈ ચા પીતું નહોતું પહેલાં રસાયણ લેવાતી પછી ફળાહારનો રિવાજ આવ્યો પછી કેમ બધા દાંત કાઢ્યા તો સવારે નૈણા કોઠે અમૃત લેવાતું પછી ફળાહાર આવ્યું પછી શિરામણ આવ્યું અને પછી અંગ્રેજ આવ્યા પછી ચા આવી દૂધની અંદર છ કલાકની અંદર કોઈપણ પ્રકારનું એસિડ મિક્સ કરવામાં આવે એટલે એક સ્લો પોઈઝન બને ચાની અંદર બે એસિડ મુખ્ય હોય કેફિન અને ટેનિક એસિડ અને એમાં પાછા ખાંડ નાખી આપણા દેશમાં દેશી ખાંડ વપરાતી હતી એની જગ્યાએ અત્યારે સલ્ફ્યુરિક એસિડવાળી પ્રોસેસવાળી ખાંડ વપરાય એટલે એ ઝેર બને આપણે સવારે નૈણા કોઠે લઈએ એટલે આપણા શરીરના પીએચ ઇમ્બેલેન્સ થાય અને પીએચ ઇમ્બેલેન્સ થાય એટલે શરીરમાં બધા જ પ્રોબ્લેમ થાય ત્યારે મેં બાપુના જીવનશૈલી વિશે જ્યારે પૂછ્યું ત્યારે બાપુએ મને એવું જાણવા મળ્યું કે બાપુ સવારમાં બાજરાનો રોટલો ને દહીં ખાય છે એટલે સિરામણ ખાય છે સ્વાસ્થ્યનું એક બહુ જ મોટું કારણ છે સિરામણ એટલે અહીંયાથી જેટલા લોકો ચા પીવે છે એ લોકો પ્રયાસ કરો કે આજથી સિરામણ કરો શિરામણથી એડવાન્સ ફળાહાર કરો ફળાહારથી એડવાન્સ ચવનપ્રાસ લ્યો અથવા આમળા લ્યો અને એમ શક્ય ન હોય તો એક સરસ મજાનો ઈલાજ બતાવું છું તમે કહો સાહેબ ચા બંધ કર્યું તો મહેમાનને શું કરશું એનો બહુ સરસ ઈલાજ છે મેથીની કોફી એકદમ સસ્તી એકદમ સારી ટેસ્ટી અને હેલ્ધી અને ભારતી પીણું કઈ રીતે બનાવવાની બહુ જ તમને થાય મેથી તો કડવી તો કોફી કેવી લાગે તમે કોફીને ભૂલી જાવ એવી ટેસ્ટી લાગે પદ્ધતિ ખાલી સમજી લ્યો થી દસ દાણા મેથીના લેવાના એને શેકી નાખવાની શેકીને એમાં એક કપ દૂધ નાખવાનો એક ચમચી સાંકર નાખવાનો ઉકાળ નાખવાનો એટલે ચા કરતાં સ્પીડમાં બને પાંચ ફાયદા પહેલો ફાયદો ચાસી હાડકાને નબળા પાડે મેથી છે હાડકાને મજબૂત કરે ચાસી ડાયાબિટીસ વધારે આ ખાંડ ડાયાબિટીસ વધારે પણ મેથી ડાયાબિટીસ કંટ્રોલ કરે ચા વાયુપિત કફ કફને પ્રકોપ કરે મેથી બેલેન્સ કરે ચા જે છે એ ખાલી આસામમાં થાય મેથી આખા ભારતમાં થાય ચા છે એ વિદેશી પીણું છે મે મેથી દેશી પીણું છે એના છેલ્લી બાબત કવિ તમે કોઈને કેતાની કાનમાં કહું છું ચા ચારસો રૂપિયાની કિલો મેથી એંશી રૂપિયાની કિલો એટલે અહીંયા આટલા બધા લોકો બેઠા છે બાપુના આશીર્વાદ છે અને હવે માયાભાઈ તો વારંવાર બધાને મેથીના બ્રાન્ડ બની રાજભા ગઢીને બધા લોકો આવે જેટલા કે બધા ખૂબ સારો પ્રચાર કરે છે લોકભારતી સણસરાના અરુણભાઈ વારંવાર તમને યાદ કરીને કે બાપુએ અમને મેથીની કોફી ભાઈ ત્યારે તમને યાદ કર્યા ત્યારે આપ સૌને મારી પ્રાર્થના છે કે પ્રયાસ કરજો જેટલું થાય એટલું ચા છોડી અને મેથીની કોફી થાય હવે આટલા બતાવ્યા પછી મુખ્ય ઇલાજ મેં તમને બતાવ્યો કે પાણીને ખાવું ભોજનને પીવું દહીં દૂધની અલા જવ જુવાર અને બાજરાને ભાર દેવો ઘઉં ચોખા ન લેવું ચાની જગ્યાએ મેથીની કોફી લેવું આમળા અને ઉપયોગ કરવો બે ઔષધિ બતાવું છું કારણ કે ઔષધિ વૈદ્યને પૂછ્યા વગર પ્રકૃતિ જાણ્યા વગર બધા માટે અલગ અલગ થાય પણ આ તો બધા લઈ શકે દરેક લોકો ચાલુ કરવાનો અનુભવ અવશ્ય થશે શાસ્ત્ર પ્રમાણિત છે પહેલી ઔષધિ છે ત્રિફળા અને બીજી ઔષધિ છે રસાયણ ત્રિફળા અને રસાયણ રસાયણ ખાલી પેટે એના ઘણી બધી વિધિ છે પણ એક વિધિ અને ત્રિફળા જમ્યા પછી રસાયણમાં ત્રણ ઔષધિ છે એક છે ગળો બીજી છે ગોખરું અને ત્રીજી છે આંબળા જેની ચાલીસ વર્ષની ઉંમર થઈ ગઈ એ લોકો તો અવશ્ય કાલથી રસાયણ ચાલુ કરજો અને હરડે બેહડા અને આંબળા આ શાસ્ત્રમાં દિવ્ય રસાયણ આપેલા છે હરિતકે આમલકી પંચરસામ અલવણામ શિવામ દોષિયાનો લોમની લધવી વિદ્યા દીપનીમ પાચનીમ આયુષકમ પૌષ્ટકીમ ધન્યામ વયસ્થાપનીમ પરામ બુદ્ધિ ઇન્દ્રિયમ બલપ્રદામ સર્વરોગ પ્રશમનિમ ચ એમાં હરડે અને આંબળાની બંનેના મેરેજ થાયડા શેડી બાંધવામાં આવે એટલે બેહડા એટલે કે હરડે બેહડા અને આંબળા આ ત્રિફળા રસાયણ લેવું જોઈએ છેલ્લી બાબત કહું છું ઘણી બધી બાબત છે તમને ગમશે પણ પાંચ મિનિટમાં મારે જેટલું થાય એટલું મારાથી પૂર્ણ કરવાનું હતું એટલે છેલ્લી બાબત આપ સૌને અવશ્ય હું કહું છું આ મારો અનુભવ છે આ આવનારા સમયમાં કદાચ સાયન્સ આની દિશામાં રિચર્ચ કરશે મહેનત કરશે બાપુને વિનય કર્યો કે બાપુ આપ જેવા મહાપુરુષ સિદ્ધ અમારી નજીક હોય તલગાજાડા અને તળાજા એટલે હાવ નજીક ગણાય એમ ત્યાંથી તમે નીકળતા હોય તો મારો એક સ્વાર્થ છે કે ત્યાં તમારા પગલાં પડી જાય તો આ શરીરને આત્મામાં અને મનમાં સૂક્ષ્મ શરીરમાં સમગ્ર ચેતનામાં હજારો દિવ્ય આત્માઓ સમાહિત છે તો મારો સ્વાર્થ એ છે કાંઈ જેટલા દર્દી આવે ને એનું રિઝલ્ટ વધી જાય બાપુએ આ વિનયને સ્વીકાર્યો અષ્ટ આયુર્વેદ ધામ તળાજામ આવ્યા બાપુ પછીનો અનુભવ ચરક સંહિતાનો રેફરન્સ મને યાદ આવ્યો એમાં લખ્યું છે જપ હોમ પ્રદાને કથા શ્રવણેન ચ સાધુ નામ દર્શન એન જ્વરાદી જ્વરાદિ ત્યારથી મેં જોયું કે કેન્સરના દર્દીના રિઝલ્ટ ડાયાબિટીસ જે જે રોગમાં પ્રારબ્ધ કર્મજનની વ્યાધિ હતા એ બધા જ રોગ અને સામાન્ય દર્દીના રોગમાં પણ બહુ જ મોટો સુધારો આવ્યો આવનારા સમયમાં સાયન્સ આમાં પણ સંશોધન કરશે કે એક બુદ્ધ પુરુષ એક સિદ્ધ પુરુષના કોઈ જગ્યા ઉપર પગલાં પડે માણસના રોગ પણ મટવા મળે છે કાલે આવ્યો ત્યારે બાપુ વારંવાર વાત કરે તમે વાત કરો હું ગમે ત્યારે કહીએ ત્યારે પણ કાલે મેં બાપુને વિનય કર્યો કે અને બાપુ કે અવશ્ય સાહેબ તમે કાલ આવજો અને બધાને વાત કરજો આમાંય મારો એક સ્વાર્થ હતો સ્વાર્થ એ હતો કે એટલા બધા લોકો જ્યારે કથામાં જોયું ત્યારે બધા માળા ભજતા હોય ભગવાનનું ભજન કરે અને એક વેદ તરીકે બધા કે સાહેબ અમને આ તકલીફ છે આ તકલીફ છે આ તકલીફ છે આ તકલીફ છે તો જે કાંઈ થાય એ શરીરની પીડા ઓછી થાય અને ઈશ્વર અભિમુખ મન બને એ પવિત્ર ભાવ સાથે આજે આપ સૌના દર્શન થયા બાપુના આશીર્વાદ પ્રાપ્ત થયા એ મારું પરમ સૌભાગ્યવાનું છે સમયની પાબંદી હતી પણ એક પત્રિકા અમે અષ્ટાંગ આયુર્વેદ ધામમાં બધાને આપતી કે જિંદગીભર કેમ તંદુરસ્ત રહેવું એ પત્રિકા તમે જ્યારે બહાર જાઓ ત્યારે તમને ત્યાંથી બધાને મળી જશે એમ બધું જ આ લખ્યું છે અને આયુર્વેદ કથા બાપુના આશીર્વાદથી આપ સૌને આનંદ થશે છેલ્લી વાત બાપુ કહી દો બાપુએ પ્રેરણાથી ને આશીર્વાદથી ચાલુ કરાવી કે બાપુ આવી રીતે મને વિચાર આવ્યો છે કે ત્રણ કલાકની ટાઈમ વધારે ન રહે પણ ત્રણ કલાકની આયુર્વેદ કથા પ્રારંભ કરીએ બાપુએ ત્યારે આશીર્વચન આપ્યા અને બાપુએ કીધું કે આ કથા સમાજને એક નવી દિશા આપે બાપુ આજે પંદર કથા પૂર્ણ થઈ ચૂકી છે અને હજારો લોકો એના લાભ લઈ શકે ત્યારે આ કાયમ માટે જ્યાં સુધી આ કથા જીવી હશે ત્યાં હું બાપુના ચરણોમાં આ નવી પરંપરા એક ઊભી થશે એક આયુર્વેદ કથાનો પણ પ્રારંભ થયો ત્યારે મારા ગુરુથી માંડી અને આ મહાન પરંપરાના વાહક મોરારી બાપુ એ કોઈ વ્યક્તિ નથી એક સાક્ષાત શક્તિનું પુંજ છે સ્વરૂપ છે એમના સાનિધ્યમાં આજે મને આયુર્વેદના પાંચમા વેદનો અવસર પ્રાપ્ત થયો ત્યારે આપ સૌ પાસે એક પ્રાર્થના માગું છું કે આવનારા સમયમાં લાખો માતાના સેથાના સિંદૂર ભૂંસતા અટકાવવા માટે નાની માતાઓ બહેનોને પોતાના બાળકને અગ્નિ સંસ્કાર નાની ઉંમરમાં આપતા અટકાવવા માટે ફરીવાર આપણે વેદના ચરણે આવવું પડશે ગાયના ચરણે આવવું પડશે પ્રકૃતિના ચરણે આવવું પડશે આયુર્વેદના ચરણ આ જ ભાવ સાથે છેલ્લી આ સ્તુતિ હું બાપુના ચરણોમાં સમર્પિત કરું છું અને આપ સૌના ચરણોમાં હૃદયથી વંદન કરું છું ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો પ્રભુ માર વંદન ગુરુ માર રવન जन्मजे असंख्य मया ते गुमाव्या भजन न तमोने संभार्या हवे आ जन्म मा हूँ विनन्ति स्वीकारो तो છૂટે માર બંધન અગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો પ્રભુ માર વંધન ગુરુ મારવન